આર્ય એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનું પ્રથમ સત્રનો પાઠ 5 એક મુલાકાત નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ અને અમારા ધોરણ 8 ના બીજા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પ્રશ્ન 1. અહીં આપેલ અહેવાલમાં કેટલીક વિગત છૂટી ગયેલ છે, આ વિગત સાથે તમારો અનુભવ જોડીને અહેવાલ પૂર્ણ કરો. અમારી શાળામાંથી પ્રવાસમાં સરદાર સરોવર સ્થળે જવાનું આયોજન કરવામાં બીજા માસે 12 તારીખે શનિવારના રોજ 5:30 સમયે અમે લક્ઝરીમાં બેસીને નીકળ્યા. રસ્તામાં અમે ડાન્સ કરતા, ગીત ગાતા, નાસ્તો કરતા જતા હતા. અમે બપોરે સરદાર સરોવર પહોંચ્યા. પ્રવાસમાં અમે ચિલ્ડ્રન પાર્ક, આરોગ્ય વન, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ જોયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી મને ખૂબ ગમ્યું, કારણ કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા છે. સરદાર પટેલ પ્રતિમાની વિશેષતા હતી કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની જગ્યાએ મને યાદગાર અનુભવ થયો કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની વ્યૂહાત્મક ગેલેરીમાંથી નર્મદા ડેમ જોવાનો રોમાંચક અનુભવ્યો. સાથે સાથે નર્મદા ડેમથી કેટલી ખેતી પર સિંચાઈ થશે, પાણીનો લાભ થશે અને રાજ્યને વીજળી મળશે તેની સુંદર મજાની જાણકારી પણ ગાઈડેના જોડેથી મળી. આમ આ પ્રવાસ દરમિયાન આનંદની સાથે સાથે ઘણી શૈક્ષણિક માહિતી પણ મળી, તેમજ મિત્રો અને શિક્ષકો સાથે ફરવાનો અનેરો આનંદ મળ્યો. નીચે દર્શાવેલ વસ્તુ કે સ્થળ વિશે માહિતી એકત્ર કરી 5 વાક્ય લખો. તમારી શાળા, ઘર કે ગામનું કોઈ એક વૃક્ષ. તો અમારી શાળામાં એક સુંદર વડલો છે. વડ ખૂબ જ જૂનો હોવાથી તેનું કદ ખૂબ જ મોટું છે. વડલાની વડવાઈઓ હોય છે. આ વડવાઈઓ જમીનને અડે એટલે વડનું થડ બની જાય છે. વડવાઈનું દાંતણ કરવાથી દાંત મજબૂત બને છે અને તેની વિશેષતા છે, વડનું લાકડું મજબૂત હોય છે અને તેનો છાંયડો સારો હોય છે. વડની વડવાઈઓ હિંચકા ખાવાની ખૂબ જ મજા આવે છે. વડલા ઉપર આંબલી પીપળી રમવાની મિત્રો સાથે અનેરો આનંદ હોય છે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. અહીં તમારે શાળા, શાળાનું નામ શું શું છે, શિક્ષકો કોણ આવે છે અને વિદ્યાર્થીઓ શું કરે છે તે અંતર્ગત એક ફકરો લખવાનો છે. તો અમારી શાળાનું નામ વલ્લભી વિદ્યાનગર પ્રાથમિક શાળા છે. અમારી શાળામાં ધોરણ 1-8 ના વિદ્યાર્થીઓ ભણે છે. શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય વ્યક્તિઓ આવે છે. શાળાના તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને ખૂબ રસપૂર્વક અને સમજણ પડે તે રીતે ભણાવે છે. શાળામાં નાનો બગીચો, વર્ગખંડ, મધ્યાહ્ન ભોજન, પાણીની ટાંકી, રમતનું સુંદર મેદાન છે. શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબ છે. અમારી શાળા ખૂબ જ વૈવિધ્યસભર અને સારી છે. ત્રીજું જોઈએ. અહીં તમને વિગત આપેલી છે, તમારો શાળાનો વર્ગખંડ ક્યાં આવેલો છે, વર્ગખંડમાં શું છે વગેરે. તો શાળામાં મારો વર્ગખંડ મુખ્ય ગેટની સામે આવેલો છે. મારા વર્ગમાં પાટલી, ટેબલ, ખુરશી, નકશા, શબ્દકોશ છે. મારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકો અને શાળા ના આચાર્ય આવે છે. ક્યારેક વાલીઓ પણ શાળાની મુલાકાત લે છે. મારો વર્ગ સુંદર છે. વર્ગખંડમાં સુંદર ચિત્રકામ કરેલું છે, જેમાં ઘણી ઉપયોગી માહિતી લખેલી અને દોરેલી છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. તમારો શાળાનો પહેલો દિવસ યાદ કરો અને તે દિવસે તમે શું શું કર્યું તે વિશે 5 વાક્ય લખો. બધા જ પ્રશ્ન મૌલિક છે, તમે તમારા વ્યક્તિગત વિચારો ઉમેરી શકો છો. આજે મારી નવી શાળાનો પહેલો દિવસ હતો. મનમાં થોડા ડર સાથે હું શાળાએ પહોંચ્યો. શાળાના આચાર્યશ્રી મને મારા વર્ગમાં બેસાડ્યો. મારા શિક્ષક અને મારા વર્ગના વિદ્યાર્થીઓએ મારું સ્વાગત તાળી વગાડી કર્યું. રિસેસમાં વિદ્યાર્થીઓ સાથે નવી મિત્રતા થઈ. આમ પહેલો દિવસ શાળામાં સારી રીતે પૂરો થયો. ચોથો પ્રશ્ન. તમારી શાળાના મુખ્ય શિક્ષક આચાર્યશ્રીનો પરિચય 5 વાક્યમાં લખો. તો અમારી શાળાના આચાર્યશ્રીનું નામ પ્રફુલભાઈ પટેલ છે. તેમનો સ્વભાવ શાંત છે. તેઓ ધોરણ 7ના વિદ્યાર્થીઓને ભણાવે છે. તેઓ બધા સાથે હળીમળીને રહે છે. તેઓ પ્રાર્થના સભામાં સુંદર વાર્તા કહે છે, જે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તમારા જન્મ દિવસે તમે શું શું કરો છો? તો મારા જન્મ દિવસે એક વૃક્ષ જરૂર વાવીશ. મારા જન્મ દિવસે હું બધા વડીલોને આશીર્વાદ લઈશ. અમે બધા ફરવા જઈશું. હું બધાને ચોકલેટ વહેંચીશ અને હું સારી ટેવ જરૂર પાડીશ. પ્રશ્ન 5 જોઈએ. ટેકનોલોજીની મદદથી ગુજરાતની રમતવીર પુસ્તકકાર વિજેતા સરિતા ગાયકવાડ વિશે માહિતી એકત્ર કરી તેના વિશે 5 વાક્ય લખો. તો મારું નામ સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ છે. પૂરું નામ
સરિતાબેન લક્ષ્મણભાઈ ગાયકવાડ છે. તેમનો જન્મ 1 જૂન 1994 ના રોજ કરાડી આંબા ડાંગમાં થયો હતો. તેમણે 2018માં એશિયન ગેમ્સમાં રેલ દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. અત્યારે તેઓ બેટી બચાવ અભિયાન માટેના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. તેઓ ડાંગ એક્સપ્રેસના નામે જાણીતા છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન 6. અને વિદ્યાર્થી મિત્રો, તમને અમારા બીજા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેમાં તમે ગુજરાતી અને ગણિતના વિડીયો જોઈ શકો છો. નીચેનો ફકરો વાંચી આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો રાજપૂત યુગ દરમિયાન ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાયું. આ યુગમાં રાજાઓ તરફથી વિદ્વાનો અને વિદ્યાને ખૂબ જ ઉત્તેજન મળ્યું. આ સમયમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓમાં ખૂબ સાહિત્ય લખાયું. સંસ્કૃત ભાષાના મહાન કવિ શિશુપાલ વધે નામે મહાકાવ્ય રચ્યું. તેમાં શ્રી કૃષ્ણે શિશુપાલનો વધ કેવી રીતે કર્યો તેનું વર્ણન છે. આવા જ એક કવિ શ્રી હર્ષે નળ અને દમયંતી કથા નૈષધ ચરિત નામના મહાકાવ્યની રચના કરી છે. હવે જોઈએ પ્રશ્નના જવાબ. આ ફકરામાં કઈ કઈ ભાષાઓનો ઉલ્લેખ છે તમે જાણતા હો, તે સિવાયની બીજી ભાષાઓના નામ લખો. ફકરામાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, કન્નડ, તેલુગુ વગેરે ભાષાઓનો ઉલ્લેખ થયો છે. હવે જોઈએ ફકરામાં વપરાયેલ ધાર્મિક તેમજ અન્ય પ્રકારનું સાહિત્ય મોટા પ્રમાણમાં લખાયું એ વાક્યનો અર્થ નીચેના પૈકી કયો છે. તો ત્રણ ઓપ્શનમાંથી આપણો આન્સર છે બ, ધાર્મિક તેમજ કલાત્મક સાહિત્ય. ત્રીજું, માધ મહાન કવિ હતા. તો વાક્યમાં જે મહાન શબ્દ છે એ વિશેષણ છે. તો આપણે મહાન લખવાનું છે, તમે મહાન સામે ટીક પણ કરી શકો છો. રાજાઓ, વિદ્વાનો અને વિદ્યાને શા માટે ઉત્તેજન આપતા હશે? તો જે તે ભાષામાં સમાજમાં ઉપયોગી સાહિત્યનું નિર્માણ થાય, રાજાના શાસનકાળમાં બનેલી ઘટનાઓની નોંધ થાય, જેથી ભવિષ્યમાં પણ લોકો તે શાસકોને યાદ રાખી શકે, લોકો પોતાની ભાષામાં ધાર્મિક બાબતોને સમજી શકે, તે માટે રાજાઓ વિદ્વાનોને ઉત્તેજન આપતા હશે. પ્રશ્ન 7, મહાકાવ્ય સિવાય અન્ય કયા કયા કાવ્ય સ્વરૂપો વિશે તમે જાણો છો તે લખો. તો આ સિવાય અમે સોનેટ, ભક્તિગીત, લોકગીત, પ્રકૃતિગીત, ઉર્મિગીત વગેરે વિશે જાણીએ છીએ. તમે હજી કોઈ ગીત વિશે જાણતા હોય તો અહીં તમે ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 8 વિષય ગુજરાતીના 5 પાઠ એક મુલાકાત સ્વ અધ્યયન પોથીના તમામ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અને અમારી ચેનલ પર તમે નવા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.